हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो आज हम अपने स्टैंडर्ड 7 नो यूनिट 1 स्टार्ट करिए छे। बराबर, यूनिट 1 नो नेम छे विनीज स्माइल। विनी એટલે છોકરી નું નામ છે અને સ્માઈલ એટલે કે હાસ્ય, હસવું। બરાબર, તો વિની નું હાસ્ય એવો અર્થ થાય। બરાબર, આને કહેવાય એપોસ્ટ્રોફીએસ। બરાબર, આ છે એને કહેવાય એપોસ્ટ્રોફીએસ। એપોસ્ટ્રોફીએસ એટલે શું? ગુજરાતીમાં જે આપણે બોલતા હોય નો ની નું ના, બરાબર, એના માટે એપોસ્ટ્રોફીએસ નો ઉપયોગ થાય। ઓકે, તો અહીંયા એનો અર્થ થાય છે કે વિની નું હાસ્ય। બરાબર, નું। ચલો તો જોઈએ એક્ટિવિટી નંબર 1। લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર। રિસાઇટ એટલે ગાવું થાય। બરાબર, તો ચાલો આપણે શું કરીએ, તો કે ટીચરની સાથે ગાઈએ। રિસાઇટ કરવું એટલે કે ગાવું, તો ચાલો આપણે ટીચરની સાથે ગાઈએ। લેટ્સ એટલે થશે ચાલો। જે કવિતા અથવા તો ગીત આપ્યું છે એનું હેડિંગ આપ્યું છે ધ લિટલ વન। લિટલ વન એટલે થશે નાનું બાળક। બરાબર, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ। ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ। ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ। ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ। This is the bell little one rang. This is the song the little one sang. White and black and green and red, these are the words the little ones read. These are the pictures the little one drew. All these things the little ones knew. બરાબર, તો સમજી લઈએ આપણે શું કે છે એ સમજી લઈએ। લિટલ વન એટલે કે નાનું બાળક। ધીસ ઇઝ ધ બેગ, ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, બેગ એટલે કે બેગ, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, બેગ એટલે બેગ। ધ લિટલ વન બોટ, લિટલ વન એટલે કે નાનું બાળક, બોટ એટલે કે લઈ આવ્યો, આ એ બેગ છે કે જે નાનું બાળક લઈ આવ્યો। બરાબર, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ। ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, બટરફ્લાય એટલે કે પતંગિયું, આ એ પતંગિયું છે કે જે લિટલ વન એટલે કે નાનું બાળક કોટ એને પકડ્યું છે। બરાબર, આ એ પતંગિયું છે કે જે નાના બાળકે પકડ્યું છે। ત્યાર પછી ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ, આ એ પતંગ છે કે જે નાના બાળકે ફ્લ્યુ એટલે કે ચગાવી, ફ્લાય નું ભૂતકાળનું રૂપ છે। જો આ બધા ભૂતકાળના રૂપ છે, બોટ, કોટ, ફ્લ્યુ, બ્લ્યુ, આ બધા ભૂતકાળના રૂપ છે। બરાબર, આનું વર્તમાનકાળનું રૂપ થાય બાય, બીયુ વાય, બાય એટલે ખરીદવું। ત્યાર પછી આનું ભૂતકાળનું રૂપ થાય કેચ, સીએટી સીએચ, કેચ એટલે પકડવું। બરાબર, ત્યાર પછી આનું થશે ફ્લાય, એફ એલ વાય, ફ્લાય એટલે ઉડાડવું। બરાબર, તો આ એ પતંગ છે કે જે નાના બાળકે ઉડાડી, આપણને ભૂતકાળમાં આપ્યું છે ફ્લ્યુ, ફ્લ્યુ। બરાબર, ત્યાર પછી ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ, વિસલ એટલે કે સિસોટી, આ એવી સિસોટી છે કે જે લિટલ વન એટલે નાના બાળકે બ્લ્યુ કરી, બ્લ્યુ કરવું એટલે વગાડવું, ફૂંકવું। બરાબર, બ્લો નું ભૂતકાળનું રૂપ છે। ભૂતકાળ અને વર્તમાનકાળ તો ખબર હોય કે જે ક્રિયા પહેલા થઈ ગઈ હોય, ભૂતકાળમાં થઈ ગઈ હોય, એના માટે ભૂતકાળનો ઉપયોગ થાય, અને જે ક્રિયા અત્યારે હાલમાં થતી હોય એના માટે વર્તમાનકાળનો ઉપયોગ થાય। બરાબર, આ તમે ગુજરાતીમાં ભણી ગયા હોય કાળ। બરાબર છે, તો બ્લૂનું ભૂતકાળનું રૂપ આપ્યું છે બ્લ્યુ, આ એવી વિસલ છે કે જે નાના બાળકે વગાડી। બરાબર, ત્યાર પછી આગળ ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ, આ એવો બેલ છે અથવા તો આ એ બેલ છે કે જે નાના બાળકે રેંગ એટલે કે વગાડ્યો, રિંગ નું ભૂતકાળનું રૂપ થાય, રેંગ એટલે રિંગ, આર આઈ એન જી, રિંગ એટલે આપણને ખબર હોય વગાડવું, મોબાઈલની રિંગ હોય એને પણ રિંગ જ કહેવાય, તો આ એ
ઘંટ છે કે જે નાના બાળકે વગાડ્યો. પછી ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. હવે સેંગ છે એ કોનું ભૂતકાળનું રૂપ છે? સિંગનું, એસ આઈ એન જી, સિંગ એટલે ગાવું, એનું ભૂતકાળનું રૂપ આપણને આપ્યું છે સેંગ. તો આ એ ગીત છે કે જે નાના બાળકે ગાયું, બરાબર. સોંગ એટલે તો ખબર જ હોય બધાને. ત્યાર પછી વ્હાઇટ એન્ડ બ્લેક એટલે કે સફેદ અને કાળું, એન્ડ ગ્રીન એન્ડ રેડ લીલું અને લાલ. ધીઝ આર ધ વર્ડ્સ. ધીઝ એટલે કે આ, આર એટલે કે છે, વર્ડ્સ એટલે કે શબ્દો. આ એવા શબ્દો છે ધ લિટલ વન્સ રેડ કે જે નાના બાળકે રીડ કર્યા, વાંચ્યા, બરાબર. હવે જે રીડ છે, આર ઈ એ ડી, રીડ એટલે વાંચવું, એનું વર્તમાન કાળે રીડર્સ થાય અને એનું ભૂતકાળે રીડર્સ થાય. પણ ફરક શું? એનું જે ભૂતકાળમાં એનું જે ઉચ્ચારણ છે એ ફરી જાય, અને શું રીડ કરાય? તો કે રેડ રીડ કરાય, બરાબર. તો આ એવા શબ્દો છે કે જે નાના બાળકે વાંચ્યા. ઓકે, આગળ. ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્રીવ. આ એવા પિક્ચર્સ એટલે કે ચિત્ર છે કે જે નાના બાળકે ડ્રીવ એટલે કે ડ્રો કર્યા, દોર્યા, બરાબર. ત્યાર પછી ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યુ. ઓલ એટલે કે બધી જ, ધીઝ એટલે કે આ, થિંગ્સ એટલે કે વસ્તુ, ધ લિટલ વન એટલે કે નાનું બાળક, ન્યુ એટલે કે જાણે છે. હવે જો ઈ જે ન્યુ છે એનું વર્તમાન કાળનું રૂપ થશે નો. આમાં કે છે એ સાયલેન્ટ છે, કે બોલાતો નથી, આને બોલાય નો. નો એટલે થાય જાણવું, બરાબર. અને એનું ભૂતકાળનું રૂપ આપ્યું છે આપણને ન્યૂ, એટલે કે જાણતો હતો, બરાબર, અથવા તો જાણ્યું. તો આ એવી બધી વસ્તુ છે કે જે નાના બાળકે જાણી, બરાબર. તો એક કવિતા હતી નાની એવી જે આપણે સમજવાની હતી, બરાબર. એના ઉપરથી હવે આપણને એક્સરસાઇઝ આપી હશે નેક્સ્ટ પેજ ઉપર, બરાબર. તો આમાં આપણે શું શીખ્યા? તો કે ભૂતકાળના રૂપ શીખ્યા, બોટ, કોટ, ફ્લ્યુ, બ્લ્યુ, રેંગ, સેંગ, રેડ, રેડ. અહીંયા રેડ એટલે કલર છે, આર ઈ ડી, રેડ, બરાબર. આનું આર ઈ એ ડી, આને પણ રેડ જ વચાય કેમ કે ભૂતકાળ છે, એનો મતલબ થાય વાંચ્યું, બરાબર. ડ્રો અને ડ્રીવ અને ન્યૂ. ડ્રો તો આપણને ખબર હોય, ડી આર એ ડબલ્યુ, ડ્રો એટલે દોરવું. બરાબર, એનું ભૂતકાળનું રૂપ છે ડ્રીવ એટલે કે દોર્યું. આ એવા ચિત્ર છે કે જે નાના બાળકે દોર્યા, બરાબર. ડ્રીવ, ન્યૂ, આ બધા આપણે ભૂતકાળના રૂપ શીખા. ઓકે, ચાલો હવે નેક્સ્ટ પેજમાં શું છે એ જોઈ લઈએ. આખી આપણને સરસ મજાની પોએમ આપી છે, એ સમજવાની હતી અને ગાવાની હતી, બરાબર. તો અત્યારે તો મેં વાંચી, તમારે વાંચી લેવાની, જેવી રીતે મેં વાંચી એવી રીતે ઘરે તમારે વાંચી લેવાની. ઓકે, ચાલો હવે આપણને શું કીધું છે. એક્ટિવિટી નંબર વન ઉપરથી મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. મેક એટલે કે બનાવો, લિસ્ટ એટલે કે લિસ્ટ બનાવો રાઇમિંગ વર્ડ્સ નું. હવે જો રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? અહીંયા આપ્યું છે આપણને સરખા અવાજ વાળા શબ્દો. સરખા અવાજ વાળા શબ્દો હોય એને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ કહેવાય. મેં તમને છઠ્ઠા ધોરણમાં પણ શીખવાડ્યું હતું જો યાદ હોય તો, બરાબર. ફોર એક્ઝામ્પલ, સી એ ટી કેટ, બરાબર. તો એનો રાઇમિંગ વર્ડ આપણે શું કહી શકીએ? બી એ ટી બેટ, બરાબર. ત્યાર પછી એસ એ ટી સેટ. આ એના રાઇમિંગ વર્ડ થયા, સરખા ઉચ્ચાર વાળો શબ્દ, બરાબર. ત્યાર પછી સપોઝ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કોટ, તો એના જેવો સરખા ઉચ્ચાર વાળો શબ્દ બીજો કયો કહી શકો તમે? બીઓટી બોટ, બીઓએટી બોટ, બરાબર. ત્યાર પછી એક નેક્સ્ટ એક્ઝામ્પલમાં જો આપણે જોઈએ થીન, તમને એક શબ્દ આપ્યો હોય થીન, તો એના રાઇમિંગ વર્ડ એના જેવો ઉચ્ચાર થતો એવો શબ્દ કયો કહી શકીએ આપણે? તો કે ઇન, બરાબર. ઈ સિવાય કયો કહી શકીએ? તો કે પિન. આવું કહી શકીએ આપણે? ઓકે, તો આ બધા શબ્દ છે એને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ, બરાબર. સરખા ઉચ્ચાર વાળા શબ્દ એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય ઇંગ્લિશમાં.
હવે એક્ઝામ્પલ માં આપણે જોઈએ, એક્ઝામ્પલ માં શું આપ્યું છે, ટોટ અને બોટ, એક આપણને બનાવીને આપ્યું છે ટોટ અને બોટ, સરખા સરખા ઉચ્ચાર વાળા શબ્દ થયા. હવે એમ કે છે કે તમે બીજા બધા છ છ છે તમે તમારી જાતે ગોતો, તો એક આપણને આપ્યું છે ફ્લ્યુ, તો ફ્લ્યુ નું આપણે આગળ ગોતશું, તો ફ્લ્યુ નું શું થાય છે, તો કે બ્લ્યુ, તો ફ્લ્યુ ની સાથે શું લખી નાખશું, બ્લ્યુ. બરાબર, એક આપણને બનાવીને આપ્યું છે કોટ અને બોટ, એક પેર આપણને બનાવીને આપી છે. ત્યાર પછી બીજી આપણે બનાવી ફ્લ્યુ, તો બ્લ્યુ. પછી આપણે ત્રીજી બનાવશું રેંગ અને સેંગ, સરખા સરખા ઉચ્ચાર વાળા શબ્દ. બરાબર, ત્યાર પછી રેડ અને આ રેડ આ પણ બનશે. ત્યાર પછી ડ્રીઓ અને ન્યુ એ પણ બનશે. બરાબર, તો અહીંયા આપણે લખવાના થશે, એ બધા જ શબ્દ આપણે ત્યાં લખવાના થશે. તો હવે તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આપણે જે શબ્દ બોલ્યા હતા રેંગ અને સેંગ, બરાબર, એ આપણે ત્રીજામાં લખશું રેંગ અને સેંગ. ત્યાર પછી બ્લ્યુ સાથે તો બ્લ્યુ કર્યું, બરાબર, પછી ચોથું કયું લખશું, અહીંયા થર્ડમાં આપણે લખ્યું રેંગ અને સેંગ, પછી ચોથામાં કયું લખશું રેડ અને રેડ, પછી પાંચમામાં કયું લખશું, તો કે ડ્રીઓ અને ન્યુ. આપણે આ બધા મેં તમને કીધા, હજી એક છઠ્ઠું આપણી પાસે બચ્યું. બરાબર, તો છઠ્ઠું આપણે કયું લખી શકીએ, તો કે આ લખી શકીએ ને બોટ અને કોટ, કેમ કે આપણને તો ટોટ આપ્યું છે, તો બોટ અને કોટ આપણે લખી શકીએ, તો એ રાઇમિંગ વર્ડ્સ છે. ઓકે, જો અહીંયા ટોટ આપ્યું છે, ટોટ એટલે થાય શીખવાડવું, ભૂતકાળનું રૂપ છે, શીખવાડ્યું, ટીચ નું ભૂતકાળનું રૂપ છે. બરાબર, તો આ આપણે રાઇમિંગ વર્ડ્સ છે એ કેવી રીતે લખવાના છે, તો કે કવિતામાંથી ગોતીને. હવે જો એક્ઝામમાં તમને એવું કહે કે તમે કેટ નું રાઇમિંગ વર્ડ લખો, બરાબર, તો તમે તમારી જાતે લખી શકો, પણ હું એમ કહું કે કવિતા, આપેલી કવિતા વાંચી અને રાઇમિંગ વર્ડ્સ લખો, તો તમારે કવિતામાંથી જે રાઇમિંગ વર્ડ બનતા હોય એ જ લખવા પડે, તમે તમારી જાતે લખી શકો નહીં. બરાબર, તો અહીંયા પણ આપણને કીધું છે કે શોધીને લખો, તો આપણે કવિતામાંથી શોધીને જ લખવાના થાય, આપણી જાતે લખી શકીએ નહીં. બરાબર, ચાલો હજી એક્ટિવિટી નંબર 1 માં જ આગળ કન્ટિન્યુ કરીએ. શું કહે છે, કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે આ કોષ્ટક છે એને કમ્પ્લીટ કરો. અહીંયા આપણને થિંગ્સ એટલે કે વસ્તુ આપી છે, અહીંયા આપણને એની એક્શન્સ એટલે કે ક્રિયા આપી છે. બરાબર, તો બેગ છે એ નાનું બાળક શું કરે છે, બેગ ને, તો કે બોટ એટલે કે ખરીદે છે. બરાબર, ત્યાર પછી કાઇટ છે, તો કાઇટ ને શું કરે છે, તો કે ઉડાડે છે, એ તો આપણને ખબર જ હોય. ફ્લ્યુ, અહીંયા આપણે શું લખશું, ફ્લ્યુ. ત્યાર પછી અહીંયા આપ્યું છે કોટ, કોટ એટલે પકડવું, મેં તમને શીખવાડ્યું હતું પકડવું, તો એને શેને પકડ્યું હતું, તો કે બટરફ્લાય ને, તો અહીંયા આપણે શું લખશું, બટરફ્લાય. બરાબર, અહીંયા તમારે લખવાનું થાય બટરફ્લાય એટલે કે પતંગિયું. ત્યાર પછી બેલ છે, બેલ, તો બેલ છે એને શું કર્યો હતો, વગાડ્યો હતો, તો અહીંયા શું લખવાનું થાય તમારે, રેંગ. બરાબર, ત્યાર પછી સોંગ, સોંગ ને એને શું કર્યું હતું, તો કે સોંગ ને એને ગાયું હતું, તો અહીંયા આપણે શું લખવાનું થાય, સેંગ. ત્યાર પછી પિક્ચર્સ એટલે કે ચિત્ર, ચિત્ર ને એને શું કર્યું હતું, તો કે દોર્યા હતા, તો અહીંયા આપણે શું લખવાનું થાય, ડ્રીયુ. ઓકે, આવી રીતે આપણે લખવાનું છે. અહીંયા જે તમને આપ્યું છે કોષ્ટક ટેબલ, એ આ રીતે તમારે પૂરું કરવાનું છે. આગળ કવિતામાંથી જોઈ જોઈને જે વસ્તુ આપી છે એ વસ્તુ સાથે કઈ ક્રિયા થઈ છે એ તમારે લખવાની છે. બેગ છે તો એને ખરીદ્યું, કાઇટ છે તો એને ઉડાડી, પછી બટરફ્લાય છે એને પકડ્યું, બેલ છે એને વગાડ્યો, સોંગ એટલે કે ગીત છે તો એને ગાયું, પિક્ચર્સ છે તો એને દોર્યા. બરાબર, તો એ રીતે આપણે કરવાનું છે. ઓકે, ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 માં શું કહે છે, નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. જો સાવ સિમ્પલ છે, સમજાવું છું, પછી તમારે તમારી જાતે લખી નાખવાના. જો મેં તમને આગળ શીખવાડ્યું હતું ને એ જ બધાય છે. આ વર્તમાન કાળનું રૂપ આપ્યું છે, બાય, બાય એટલે ખરીદવું, કેચ એટલે પકડવું, ફ્લાય એટલે ઉડાડવું, બ્લો એટલે વગાડવું, ડ્રો એટલે દોરવું, નો એટલે જાણવું, સિંગ એટલે ગાવું, અને રીડ એટલે વાંચવું. આ બધા એ જ શબ્દ છે જે મેં તમને આગળ કવિતામાં સમજાવ્યા. બરાબર, બાય નું ભૂતકાળનું રૂપ શું થયું, બોટ, બોટ એટલે ખરીદ્યું, કોટ પકડ્યું, ફ્લ્યુ ઉડાડી, બ્લ્યુ વગાડી, ડ્રીયુ દોર્યું, ન્યુ જાણ્યું, સેંગ ગાયું, રીડ રીડ નું શું થઈ જાય, રેડ, રેડ એટલે વાંચ્યું. બરાબર, તો આ શબ્દ તમારે શું કરવાના હતા, મોટેથી બોલવાના હતા અને લખવાના હતા.
હું બોલી પછી તમારે તમારી ઘરે તમારી જાતે એવી રીતે એકવાર વાંચવાના બરાબર વિડિયો જોઈ લ્યો એટલે તમને બધાના ઉચ્ચાર આવડી જાય પછી તમારે તમારી જાતે વાંચવાના છે ઓકે હવે સાવ સિમ્પલ અહીંયા આપણને એ કોલમ આપી દીધી છે આપણે બી કોલમ છે ખાલી છે એ ભરવાની છે કેવી રીતે તો કે અહીંયા જો તમને સામે સાચા જ જવાબ આપ્યા છે બાય નું શું થાય તો કે બોટ થાય કેસ નું શું થાય તો કે કોટ થાય સાચે સાચા જ જવાબ આપ્યા છે હવે આપણે અહીંયા ગોતતું જવાનું અહીંયા નો આપ્યું છે પેલો શબ્દ તો નો નું અહીંયા શું આન્સર છે ન્યુ તો અહીંયા તમારે ન્યુ લખવાનું બરાબર ત્યાર પછી આપણને આપ્યું છે ફ્લાય તો ફ્લાય નું ગોતવાનું શું આપ્યું છે ફ્લ્યુ તો અહીંયા તમારે ફ્લ્યુ લખવાનું બરાબર ત્યાર પછી આપણને સિંગ આપ્યું તો અહીંયા સિંગ ગોતો બરાબર એ કોલમમાં ગોતવાનું તમારે શું કરવાનું તો કે એ કોલમમાં ગોતવાનું એ કોલમમાં સિંગ ક્યાં છે તો કે આઈ રહ્યું તો એની સાથે બી માં શું જવાબ આપ્યો છે લખી નાખવાનું ત્યાર પછી આપણને આપ્યું છે બાય તો બાય નું શું આપ્યું છે અહીંયા બી માં તો કે બોટ તો અહીંયા લખી નાખવાનું બરાબર રીડ તો રીડ નું અહીંયા શું આપ્યું છે રેડ તો એ લખી નાખવાનું ત્યાર પછી કેચ કેચ એ કોલમ માં ગોતો આઈ રહ્યું કેચ કેચ નું શું આપ્યું છે કોટ તો એ અહીંયા આપણે લખી નાખવાનું આ રીતે આપણે અહીંયા સામેથી ગોતી ગોતીને જ લખવાના છે બીજું કઈ કરવાનું નથી ઓકે બ્લો તો બ્લો અહીંયા ગોતવાનું બરાબર અને બ્લો નું શું આપ્યું જવાબ બ્લ્યુ તો અહીંયા લખી નાખવાનું ત્યાર પછી ડ્રો તો ડ્રો અહીંયા ગોતવાનું અને એનો જવાબ શું આપ્યો ડ્રુ તો અહીંયા લખી નાખવાનું ઓકે સ્ટુડન્ટ્સ ત્યાર પછી આગળ જોઈએ શું આપ્યું છે એક્ટિવિટી નંબર ટુ માં જ આપ્યું છે જોઈ લઈએ ચાલો વિભાગ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો હવે આપણે વિભાગ બી એટલે આગલા પેજમાં જે વિભાગ બી હતો એમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે પેલા હું તમને બધી ખાલી જગ્યા સમજાવી દઉં એટલે પછી તમને ખબર પડે કે કયા શબ્દ ક્યાં આવશે ઓલરેડી મેં તમને બધાના ગુજરાતી કહી દીધેલા જ છે બરાબર જો આ વિભાગ બી છે એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર તો આ મેં તમને સમજાવી દીધું બોટ એટલે ખરીદ્યું કોટ એટલે પકડ્યું ફ્લ્યુ એટલે ઉડાડ્યું બ્લ્યુ એટલે વગાડી ન્યુ એટલે જાણ્યું સેંગ એટલે ગાયું અને રેડ એટલે વાંચ્યું બરાબર હવે અહીંયા આપણે એનું ગુજરાતી જોઈ લઈએ માય મધર ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ સુગર એટલે ખાંડ માર્કેટ એટલે બજારમાંથી મધર એટલે મધર મારા મમ્મી છે એ બજારમાંથી ખાંડ લઈ આવ્યા બરાબર તો એવું ગુજરાતી થયું ત્યાર પછી સેકન્ડ વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ વી એટલે કે અમે કાઇટ્સ એટલે કે પતંગ લાસ્ટ ઉત્તરાયણ એટલે ગઈ ઉત્તરાયણ અમે પતંગને શું કરી હતી ઉડાડી દીધી તો આ તો તમને સીધું આવડી જાય પતંગને ઉડાડવાની હોય તો આપણો આન્સર શું આવે ફ્લ્યુ બરાબર પેલું છે એ વિચારવાનું જેને ખબર પડી જાય લખી નાખવાના ધીમે ધીમે બધા આવડી જશે માય યંગર બ્રધર એટલે કે મારો નાનો ભાઈ યંગર એટલે નાનો ભાઈ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન બ્યુટીફુલ એટલે સરસ મજાનું પિક્ચર એટલે ચિત્ર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન સ્કૂલ એટલે શાળા કોમ્પિટિશન એટલે સ્પર્ધા સ્કૂલની શાળાની જે સ્પર્ધા હતી એમાં મારા ભાઈએ સરસ મજાનું ચિત્ર છે એ શું કર્યું હોય તો કે દોર્યું હોય તો અહીંયા આપણે શું લખશું ડ્રીવ બરાબર આપણે શું લખવાનું થાય ડ્રીવ ત્યાર પછી આપણને આપ્યું છે ધ ટ્રાફિક પોલીસ એટલે કે ટ્રાફિક પોલીસ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર એને વિસલને શું કરી હોય તો કે વગાડી હોય અને સ્ટોપ ધ કાર અને કારને ઉભી રાખી હોય બરાબર તો વગાડવું એનું આપણે શું આવ્યું હતું આગળ બ્લ્યુ બી એલ ઈ ડબલ્યુ બ્લ્યુ બરાબર ત્યાર પછી છે આઈ ધ રામાયણ ટુડે મોર્નિંગ આઈ એટલે કે મેં રામાયણ એટલે કે રામાયણ ટુડે મોર્નિંગ એટલે કે આજે સવારે મેં રામાયણને શું કરી હોય તો કે વાંચી હોય બરાબર તો આપણે અહીંયા શું લખવાનું થાય રીડ ત્યાર પછી માય ગ્રાન્ડફાધર એટલે કે મારા દાદા ફોર લેંગ્વેજીસ ફોર એટલે કે ચાર અને લેંગ્વેજીસ એટલે કે ભાષા મારા દાદા ચાર ભાષા જાણે છે બરાબર તો જાણે છે નું શું થશે નો તો એનું શું આવે અહીંયા ન્યુ બરાબર
ત્યાર પછી ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ ચેતેશ્વરે બોલ ને ખાલી જગ્યા કર્યું એન્ડ થ્રુ ધ સ્ટમ્સ થ્રુ એટલે ફેંકો સ્ટમ્સ એટલે સ્ટમ્પ સ્ટમ્પ પાસે બોલ ને ફેંકો તો પેલા એને બોલ ને શું કર્યું હોય ફેંકડો હોય તો અહીંયા શું લખવાનું થાય કોટ એટલે ચેતેશ્વર કોટ ધ બોલ એન્ડ થ્રુ ધ સ્ટમ્સ અને એને સ્ટમ્પ ઉપર બોલ ને ફેંકો ત્યાર પછી ટુડે સેજલ આજે સેજલ અ નાઇસ ભજન સરસ મજાનું ભજન છે એને શું કર્યું હોય ભજન ને તો કે ગાયું હોય ઇન ધ પ્રેયર એસેમ્બલી પ્રેયર એસેમ્બલી એટલે પ્રાર્થના સભા હોય એમાં એને શું કર્યું તો કે સરસ મજાનું ભજન ગાયું પ્રેયર એટલે કે પ્રાર્થના એસેમ્બલી એટલે સભા પ્રાર્થના સભામાં એને સરસ મજાનું ભજન ગાયું બરાબર અને મારા મમ્મી છે એ શુગર એટલે કે ખાંડ લઈ આવ્યા માર્કેટમાંથી તો ખાંડની ખરીદી કરી લેવા બરાબર ખરીદી કરવું તો અહીંયા શું આવશે બોટ બરાબર બી વિભાગમાંથી આપણે જવાબ લખવાના છે અહીંયાથી બરાબર તો વાક્ય જોતા જવાના અને જવાબ લખવાના છે ઓકે તો આ રીતે જવાબ છે એ આવશે બરાબર અહીંયા મેં તમને જવાબ લખીને બતાવ્યા છે જે આપણે ડિસ્કસ કરી લીધા ઓલરેડી બરાબર તો હવે શું કરશું તો કે તમારે આ વિડીયો જોવાનો અને સમજવાનો છે અને આમાં જે જવાબ લખવાના છે તમારે મેં તમને પહેલા પણ કીધેલું છે તો આપણે જોઈ લઈએ એક્ટિવિટી નંબર 1 માં અહીંયા જવાબ લખવાના છે જુઓ તમારે બરાબર તો અહીંયા બધા જે જવાબ લખવાના છે એક્ટિવિટી નંબર 1 માં અને એક્ટિવિટી નંબર 2 માં તો એનો હું ફોટો મોકલીશ એમાંથી જોઈ જોઈ અને તમારે આન્સર લખી લેવાના છે અને ટેક્સ્ટબુકમાં લખવાના છે અને પેનથી લખવાના છે ઓકે તો આજના વિડીયોમાં આપણે બે એક્ટિવિટી કરશું નેક્સ્ટ થી આપણે એક્ટિવિટી નંબર 3 થી સ્ટાર્ટ કરશું ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ